વૃષભ રાશિના લોકો આ સંસારિક જીવનમાં જે પોતાને ખુશ રાખે છે, બીજાને હસાવે છે અને પોતાના પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રયત્નો કરે છે, તે પોતે ભગવાનનો પ્રકાશ ફેલાવે છે. આ પૃથ્વી પર જે કંઈ પણ બનાવવામાં આવ્યું છે તે સુખ આપવા માટે ઉત્પાદન કરવામાં આવ્યું છે, તે બધું મનુષ્યો અને પ્રકૃતિ માટે જ છે, કારણ કે તેમને ભોગ્યા વિના ચીજ વસ્તુઓની દુનિયામાં કોઈ ઓળખાણ જ નથી. મિત્રો, જ્યારે સમય બદલાય છે ત્યારે જીવન બદલાતા વાર નથી લાગતી. અને આજે આ વિડીયોમાં હું તમને જણાવવા જઈ રહ્યો છું કે જૂન મહિનો તમારા માટે કેવો રહેવાનો છે, શું પરિવર્તન લઈને આવી રહ્યો છે. આ આખા વિડીયોમાં હું તમને માહિતી આપીશ કે પ્રેમ જીવનમાં શું સ્થિતિ બનશે, ધંધામાં શું થશે, વ્યવસાયમાં કઈ ડીલ થઈ શકે છે, સામાજિક પારિવારિક નાનીથી લઈને મોટી જાણકારી તમને આ વિડીયોના માધ્યમથી મળવા જઈ રહી છે, અને તે પણ ગ્રહોની સ્થિતિના આધારે. તો ચાલો વિસ્તારથી જાણીએ કે વૃષભ રાશિના લોકો માટે જૂનનો મહિનો કેવો રહેવાનો છે, શું ફળ આપવાનો છે. મિત્રો, મંથ લગ્નમાં શુક્ર સ્વગૃહી છે અને ગુરુની સાથે ઉપસ્થિત છે, તેથી આ મહિનો સરકાર અને સરકારી લોકો માટે શુભ રહેવાનો છે. આ મહિને શાસન સત્તાથી પ્રભાવિત ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, તમારા હાથમાં ઘણું બધું આવશે. જ્યારે આપણે રાજનીતિની વાત કરીએ તો જૂનમાં રાજ્ય સત્તાનો પ્રભાવ મજબૂત રહેવાનો છે, તો કેટલાક રાજ્યની સરકાર પણ કેન્દ્રને સહયોગ આપશે. આ 4 જૂન પછી તમારી આંખે જોઈ શકશો. વૃષભ રાશિના લોકો માટે જૂન મહિનાની શરૂઆતથી જ યાત્રા અને પરિવર્તનના યોગ નિર્મિત થઈ રહ્યા છે. આ સમય તમારા અન્ય શહેર, રાજ્ય અથવા તો વિદેશ જવાના પણ પ્રબળ યોગો બની રહ્યા છે. તમે કોઈ કામ માટે યાત્રા કરશો, એ યાત્રા સફળ બનશે, ત્યાંથી લાભ મળશે. વૃષભ રાશિના જાતકો, 13 જૂન સુધી સૂર્ય બુધની સાથે શુક્ર પણ તમારા લગ્ન ભાવમાં ઉપસ્થિત રહેશે. એમાં બની રહેલ રાજયોગ તમારા માટે ભાગ્યોદયનું કામ કરશે. તેના લીધે તમારા લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે. તેની સાથે પણ તમને કર્જ ચૂકવણીમાં કોઈ ખાસ વ્યક્તિની મદદ પણ મળી શકે અથવા કર્જમાંથી છુટકારો પણ પ્રાપ્ત થઈ શકે. 11મા ભાવમાં રાહુની ઉપસ્થિતિના કારણે તમે જૂન મહિનામાં જે પણ કામ કરશો તેમાંથી તમને સારું એવું ધન પ્રાપ્ત થઈ શકે છે. જો તમે કોઈ નાના ભાઈ બહેનને મદદ કરી હતી તો તેમના તરફથી પણ આ મહિનામાં તમને મદદ મળશે, એના તરફથી લાભ થશે. સૂર્ય આ મહિનામાં તમારા ચતુર્થ ભાવના સ્વામી પણ બની રહ્યા છે, તો તે પરિવારમાં પરસ્પર સહયોગ અને ભાવનાત્મક લાગણીના સંકેતો આપી રહ્યા છે. આ સમયમાં પરિવારમાં સંતાન આદિના લગ્ન અથવા માંગલિક કાર્ય પણ સંપન્ન થઈ શકે છે. વૃષભ રાશિના લોકો, આ વાત સાચી છે કે પૈસા કમાવા પડે છે ને કે બનાવવા અને ધન મેળવવા માટે પુરુષાર્થની આવશ્યકતા હોય છે. એવામાં જ્યારે જન્મ રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ બને છે તો તે પોતાના પુરુષાર્થે સુખ પ્રાપ્ત કરાવે છે. એવામાં જૂન મહિનામાં તમે સખત મહેનતથી આગળ વધો છો, શિક્ષાના ક્ષેત્રમાં પ્રગતિ કરો છો, મનપસંદ કોલેજમાં ઈચ્છિત શૈક્ષણિક સંસ્થામાં તમને શિક્ષા પ્રાપ્ત કરવાનો અવસર મળે છે અથવા તમે શિક્ષા આપી શકો છો. ખાસ કરીને મેડિકલ, એન્જિનિયરિંગ અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને પણ ખૂબ લાભ મળે છે. જો તમે વિદેશમાં રહો છો તો તમે મોટો નફો કમાઈ શકો છો. ખાસ કરીને રિયલ એસ્ટેટને લગતા અટકેલા કામો પણ જૂન મહિનામાં પૂરા થઈ શકે છે. જો તમે ભાગીદારી દ્વારા નવો ધંધો શરૂ કરી રહ્યા છો ત્યાં પણ લાભની સંભાવનાઓ બની રહી છે. ખાસ કરીને વ્યવસાયમાં તમે કોઈ પણ મોટા સોદા અથવા મોટી યોજનાઓનો લાભ મેળવીને આગળ વધી શકો છો, કારણ કે સ્વગૃહી શુક્ર આકાંક્ષાઓને કલ્પનાઓને પૂર્ણ કરવામાં તમારી મદદ કરે છે. વ્યવસાયમાં લીધેલા નિર્ણયો તમને ઉત્તમ પરિણામો આપે છે, ખૂબ લાભ આપે છે. મિત્રો, ભાવાર્થ રત્નાકરમાં શ્રી રામાનુજાચાર્ય લગ્ન ભાવમાં શુક્રની ઉપસ્થિતિ વિશે થોડું કહ્યું છે. તે કહે છે કે તે ભૌતિક સુખ પ્રદાન કરવા વાળી છે. એવામાં વ્યક્તિને બેંક બેલેન્સ વધી જાય છે. જેમણે પોતાની દુકાન છે, પોતાનો વ્યવસાય હોય છે, જેઓ સ્વતંત્ર વ્યવસાય કરી રહ્યા હોય છે, તેઓ શ્રેષ્ઠ પરિણામો મેળવવા લાગે છે. એવામાં જે વ્યક્તિની કુંડળીમાં શુક્રની સ્થિતિ સારી હોય તો તે શેરબજારમાં પૈસાનું રોકાણ કરીને સારો નફો મેળવે છે. તેમણે પ્રોપર્ટીની ખરીદીને વેચાણથી નફો મળે છે. રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોની ફટાફટ ડીલો થાય છે. તમારું બેંક બેલેન્સ વધે છે. મિત્રોનો સહયોગ મળે છે. માતા પિતાના સપના પૂરા કરવાની તક મળે છે.
એવામાં શુક્ર વિવાહિત જીવનમાં આવી રહેલી સમસ્યાઓને પૂર્ણ કરે છે અને પતિ પત્નીના સંબંધ મજબૂત બનાવે છે. મિત્રો, 15 જૂનથી 3 ગ્રહો તમારી કુંડળીના બીજા ભાવમાં પહોંચશે અને ત્યાં યુતિ કરશે. તો તેના ફળ સ્વરૂપે ઋષિ મુનિઓએ કહ્યું છે કે આવા સંજોગોમાં વ્યક્તિને જીવનના દરેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સિદ્ધિઓ અને સફળતા પ્રાપ્ત થાય છે. વ્યક્તિ બળ, બુદ્ધિ, વિજ્ઞાન, જ્ઞાન, ધન, કીર્તિ, પરિવાર, સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે, જેનો પ્રભાવ વ્યક્તિના કાર્યક્ષેત્ર અને નોકરી પર પણ ખૂબ જ પડે છે. એમાં વ્યક્તિ કાર્યક્ષેત્રમાં સન્માન પ્રાપ્ત કરે છે. જો કોઈ વ્યક્તિ પાસે નોકરી નથી હોતી તે અને વ્યક્તિ બેરોજગાર હોય છે, આવી સ્થિતિમાં નોકરી પ્રાપ્ત થાય છે, સરળતાથી નોકરી મળે છે. ખાસ કરીને પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ સાથે જોડાયેલા લોકોને સારાને સુ સમાચાર મળે છે, અથવા જેઓ વર્ષોથી એક જ જગ્યાએ કામ કરી રહ્યા છે તેઓ પણ અચાનક કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ કરવા લાગે છે અથવા તેમને સિલેક્ટ કરવામાં આવે છે. તમે નોકરીની સાથે સાથે બિઝનેસ કરવાની પણ તક મળે છે. આની સાથે સાથે જે લોકોને પેટ કે પેટ સંબંધી સમસ્યાઓ હતી તેમને પણ ઘણી રાહત મળે છે. ખાસ કરીને ખેડૂત મિત્રો માટે સારા સમાચાર મળે છે, વાવણીનો વરસાદ થાય છે. મિત્રો, જો આપણે તમારી પ્રેમ જીવનની વાત કરીએ તો આ મહિનો તમારા જીવનમાં ઉતાર ચઢાવને કારણે ખૂબ જ નજીક રહેશે, કારણ કે આ મહિનામાં તમારું એકલતાપણ દૂર થઈ શકે છે. જેઓના શંકાને કારણે વધારે સંબંધો બગડી ગયા હતા, એકબીજાથી છૂટા થવાના હતા, તો આ સંબંધોમાં સુધારો થાય છે. 17 જૂન અને 27 જૂનની વચ્ચેનો સમય પ્રેમથી લાભ પ્રાપ્ત કરવાનો સમય છે, મોટા નિર્ણયો લેવાનો છે. મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો વ્યક્તિની કુંડળીમાં અશુભ ગ્રહોની યુતિ બની હોય તો તે જીવનભર સંઘર્ષ કરતો રહે છે, અને જો કુંડળીમાં સારા ગ્રહોની યુતિ બનેલી હોય, સારા યોગ બનેલા હોય તો તે સંઘર્ષને પાર કરી સિદ્ધિ મેળવી શકે છે, સફળતાઓની ઊંચાઈઓને સ્પર્શી શકે છે. તેથી જન્માક્ષરને જાણો, સમજો અને આગળ વધો. આ હતું વૃષભ રાશિ પર જૂન 2024. આજ માટે આટલું. ફરી મળશું નવા વિડીયોમાં. જય ગુરુદત્ત, જય ગિરનારી.